લોકડાઉનની વચ્ચે પણ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે તાકાત ગણાતી આશા વર્કર અને નર્સોએ ઘરે ઘરે ફરીને સર્વે હાથ ધર્યું છે નવસારી જિલ્લાની અઢાર લાખની વસ્તી સુધી પહોંચી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આરોગ્ય વિભાગની પંદરસો લોકોની ટીમ પર કામ લાગી છે અને જીવનના જોખમે કોરોના બાબતે લોકોમાં જાગૃતિ લાવવા મથામણ કરી રહ્યા છે છે કામગીરીમાં કે એક તો હાઉસ હાઉસ એટલે કે ઘરે ઘરે રૂબરૂ ફરીને મુલાકાત લઈને જે તે ઘરમાં જે ફેમિલી રહે છે એની સંપૂર્ણ માહિતી કે કેટલી ઉંમરના છે શું છે ક્યાંથી આવે છે એ બધી માહિતી લેવામાં આવે છે એમાં જે ફોરેનથી આવેલા છે અને ચૌદ છેલ્લા ચૌદ દિવસની એમની હિસ્ટ્રી છે ફોરેનની એમને પહેલાં ધ્યાન ધ્યાનમાં લેવામાં આવે છે કે એમને કોઈ તકલીફ છે કે નહીં બીજા નંબરમાં કે એમના ફોરેનથી કોઈ આવેલા હોય ને એના કોઈ કોન્ટેક્ટમાં આવેલા હોય એમને કોઈ તકલીફ છે કે નહીં અને કોઈ પોઝિટિવ કેસના બી કોન્ટેક્ટમાં આવે છે કે નહીં એ બધી માહિતી પહેલાં લેવામાં આવે છે એના પછી છે કે આજુબાજુના સ્ટેટ કે જેમાં કેસનું પ્રમાણ વધી રહ્યું છે એ કોઈ સ્ટેટમાંથી આવેલા છે એમનું બી ધ્યાન લેવામાં આવે છે કે પૂછવામાં આવે છે કે ત્યાંથી કોઈ આવ્યું છે કે નહીં એમને કોઈ તકલીફ છે કે નહીં એ માહિતી લેવામાં આવે છે એના પછી છે કે ચાર જોખમી ક્રાઇટેરિયા કે જેમાં નાના બાળકો આવે છે સગર્ભા બહેનો આવે છે પછી સાઠ વર્ષની મોટી ઉંમરના વ્યક્તિઓ આવે છે અને એનસીડી પ્રોગ્રામ કે લગતા કે જે કે એમને ડાયાબિટીસ છે બીપીની તકલીફ છે કે કેન્સરની તકલીફ છે આ જે જોખમી ક્રાઇટેરિયામાં આવતા લોકો છે એમની સંપૂર્ણ માહિતી લેવામાં આવે છે અને એમના પરથી એનાલિસિસ કરવામાં આવે છે કે એ લોકોને કંઈ તકલીફ છે કે નહીં એમને સ્થળ પર સારવામાં આવે છે અને જો વધારે તકલીફ જેવું લાગે તો જે તે દવાખાના નજીક ના હોય ત્યાં સિવિલમાં જ રીફર કરવામાં આવે છે અને દરેકને ઘરે ઘરે મેસેજ આપવામાં આવે છે કે ઘરમાંથી કોઈ પણ વસ્તુ માટે બને ત્યાં સુધી નહીં જ નીકળવું એનું સંપૂર્ણપણે પાલન કરે એકવીસ દિવસ સુધી તો આ રોગનો ફેલાવો અટકાવી શકાશે બાકી આ રોગનો ફેલાવતો અટકાવવા માટે બહુ જ મુશ્કેલ છે તો દરેકને વિનંતી કરવામાં ફૂલ આવે છે કે જેથી ભારત દેશમાંથી ઝડપી કોરોના વાયરસનો મોક નિકાલ થઈ જાય એ હેતુસાર સંપૂર્ણને તા કાળજી અને સાવચેતીના પગલાં લેવા માટે સમજાવવામાં આવે છે હું મેડિકલ ઓફિસર ડૉક્ટર ઇન્દ્રવર્ધન પટેલ અર્બન હેલ્થ સેન્ટર ઘિલકડી ખાતે અત્યારે મેડિકલ ઓફિસર તરીકે સેવા આપું છું